સોશિયલ મીડિયામાં ચર્ચાયેલા તાંઝાનિયાના ભાઈ બહેન કિલીપોલ અને નિમાનો મન કી બાતમાં થયો ઉલ્લેખ. પ્રધાનમંત્રીએ કહ્યું ભારતીય સંગીત પ્રત્યેની તેમની આત્મીયતા વખાણવાલાયક. તો ભારતીય ભાષાના ગીતોના વિડીયો બનાવીને પ્રખ્યાત થવાની યુવાનોને કરી અપીલ. પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલી મહિલાઓની ભૂમિકાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા વખાણ. દીકરીઓનો અભ્યાસ અધવચ્ચે છૂટી ન જાય તેની જવાબદારી આપણી હોવાની કરી વાત. સાથે જ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધારવાની વાલીઓને કરી અપીલ. વોકલ ફોર લોકલ દ્વારા લોકોના રંગમાં જીવનમાં રંગ ભરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ. કહ્યું તહેવારોમાં સ્થાનિક લોકો પાસેથી ચીજવસ્તુઓ ખરીદવાનો રાખી આગ્રહ. સાવચેતીપૂર્વક હોળી પર્વની ઉજવણી કરવાની પણ અપીલ. યુક્રેનથી ભારતીયોને પરત લાવવા કેન્દ્ર સરકારનું ઓપરેશન ગંગા યથાવત. રોમાનિયા અને હંગેરીની રાજધાનીથી ભારતીયોની થઈ રહી છે સ્વદેશ વાપસી. અત્યાર સુધીમાં 709 ભારતીયો હેમખેમ પહોંચ્યા માદરે વતન. યુક્રેનમાં રશિયા અને યુક્રેનની સેના વચ્ચેનો સંઘર્ષ યથાવત. રાજધાની કીવમાં સોમવાર સુધી લંબાવાયો કરફ્યુ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આજે યુએન મહાસભાનું વિશેષ સત્ર બોલાવવા અંગે કરશે મતદાન. તો અમેરિકાએ રશિયા ઉપર લાદ્યા વધુ કડક પ્રતિબંધો. ઉત્તરપ્રદેશમાં આજે 12 જિલ્લાની 61 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન. 692 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ. યુપીમાં છઠ્ઠા તબક્કા માટે પ્રચાર કાર્ય પૂરજોશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બસ્તી અને દેવરિયામાં સંબોધશે ચૂંટણી સભા.